ડભોઈ તાલુકાના કરનાળી ખાતે આવેલું કુંબેર ભંડારી દાદાના દર્શને લાખોની સંખ્યામાં ભક્તો અમાસના દર્શન કરતા હોય છે. તેવામાં આવતીકાલે શનિવારે અમાસ હોય, સાથે જ સૂર્યગ્રહણ પણ હોય, જે સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોવાથી કોઈ વેધ લાગતો નથી, જેના કારણે સંચાલન મંડળ દ્વારા મંદિરમાં સવારથી જ દર્શન ખુલ્લા રહેશેનું જણાવ્યું હતું. કુંબેર ભંડારી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો નર્મદા સ્નાન કર્યા બાદ દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. અમાસના દિવસે દર્શનનું અનેરો મહિમા રહેલો હોય છે. આ દિવસે ભક્તો મોટી સંખ્યામાં દર્શન તેમજ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે સૂર્યગ્રહણ ન લાગતા દર્શન ખુલ્લા રહેશેની જાહેરાતથી ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી હતી. સંચાલક મંડળ દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી દર્શન કરવા ભક્તોને અનુરોધ કર્યો છે. જય કુંબેર ભંડારી. કુંબેર ભંડારી અમાસ ભરતા તમામ ભક્તોને નમ્ર વિનંતી કે આવતીકાલે 4/12/2021 અને શનિવારના રોજ વર્ષની છેલ્લી અમાસ સવારે 4 વાગે મંદિર રાબેતા મુજબ ખોલવામાં આવશે અને રાતના 9 વાગ્યા સુધી આ મંદિર આપણું ખુલ્લું રહેશે, અવિરત બને. પણ તમામને વિનંતી સહ નમ્ર વિનંતી, માસ્ક અવશ્ય પહેરજો, સેનિટાઈઝ હેન્ડવોશ રાખજો, સોશિયલ ડિસ્ટન્સ રાખજો, નર્મદા નદીની અંદર કોઈપણ જાતનું પ્રદૂષણ ફેલાય ન એટલા માટે પ્લાસ્ટિકની થેરી કોથળી કશું નાખશો નહીં, ફાટલા કપડાં જૂતા કશું છોડશો નહીં. સાથે સાથે આવતીકાલે સૂર્યગ્રહણ ફક્ત આફ્રિકા અને આટલાન્ટિકામાં દેખાવાનું છે, વર્લ્ડની અંદર એમાં ભારતમાં બિલકુલ દેખાવાનું નથી, એટલે ધાર્મિક રીતના પાળવાનું નથી. ઘણા કેલેન્ડરો અને પંચાંગોની અંદર ગ્રહણ ગ્રહણ કરે છે, પણ અમાસ ભરતા તમામ ભક્તોને આજે જણાવું છું કે આવતી દિવાળીના દિવસે ગ્રહણ છે, ત્યાર પહેલાં એક પણ ગ્રહણ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી, ધાર્મિક રીતના પાળવાનું નથી, તેની નોંધ લેજો. આપણો ધર્મ અડગ છે, નિશ્ચય રાખજો. આવતીકાલે સવારે 4 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે. માસ્ક પહેરજો, સોશિયલ ડિસ્ટન્સ રાખજો. કુંબેર દાદા સૌનું સારું કરે. જય કુંબેર, જય કુંબેર, જય કુંબેર. હિતેશ જોશીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ડભોઈ.